નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચ ગુજરાતી જ્ઞાન સેતુ કોર્સ ક્લાસ રેડીનેસની અંદર કદમ ત્રણ વિશે શીખવાના છીએ જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી અમારા આગળના વિડીયો પણ તમને મળતા રહે તો ચાલો શરૂ કરીએ ધોરણ પાંચ કદમ ત્રીજું પ્રશ્ન ની અંદર નીચેના ખાનામાં વિવિધ ધર્મસ્થાનોના ચિત્રો મેળવી અને ચોટાડો તો બાળ મિત્રો ધર્મસ્થાન એટલે આપણે મંદિર મસ્જિદ ગિરજાધર ચર્ચ ગુરુદ્વારા કે જૈન મંદિર હોય આવા દેવસ્થાનો છે તેના ચિત્રો મેળવવાના જ્યાંથી આપણને મળે છાપામાંથી કે કોઈ ચોપડીમાંથી કે કોઈ અન્ય જગ્યાએથી તમને મળે ત્યાં છે અને તેના વિશે બીજા અંદર તમારે એક એક વાક્ય લખવાનું છે તો ચાલો આપણે જોતા જઈએ અને લખતા જઈએ જુઓ પેલું છે ઓમવાળું અને મંદિર છે તો નીચે આપણે વાક્ય પણ લખશું કે હિન્દુ ધર્મના લોકો મંદિરમાં દર્શન કરવા માટે જાય છે બીજું તો એ ગુરુદ્વારાનું ચિત્ર છે તો આપણે લખશું શીખ ધર્મના લોકોનું પવિત્ર સ્થળ ગુરુદ્વારા છે ત્રીજું છે મસ્જિદ તો તેનું આપણે લખશું મુસ્લિમ ધર્મનું પવિત્ર ધર્મસ્થાન મસ્જિદ છે પાંચમું છે ચોથું છે ચર્ચ તો તેનું વાક્ય આપણે લખશું ખ્રિસ્તી ધર્મનું પવિત્ર ધર્મ સ્થાન ચર્ચ છે તો આવી રીતે તમે જે ચિત્રો લગાવો તે ચિત્ર વિશે તમારે વાક્ય લખવાનું છે અહીં મેં નમૂનારૂપ ચિત્ર લગાવ્યા છે અને એ ચિત્રો વિશે વાક્ય લખ્યા છે તો બાળમિત્રો અહીંયા પેલો અને બીજો બંને પ્રશ્ન આપણા એકસાથે પૂરા થાય છે ચાલો હવે જોઈએ ત્રીજો પ્રશ્ન પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના જવાબ લખો તેમાં પહેલો પ્રશ્ન છે દરેક ધર્મનો સંદેશ કેવો હોય છે તો તેનો જવાબ છે દરેક ધર્મનો સંદેશ પવિત્ર અને અહિંસામાં માનનારો અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા માટે સલાહ સૂચન આપનારો હોય છે બીજો પ્રશ્ન છે શેખ અબ્દુલ્લા બાબતે તમારો શું અભિપ્રાય છે તો તેનો જવાબ છે શેખ અબ્દુલ્લાને પણ બીજા લોકોની જેમ હજની પવિત્ર યાત્રા કરવાની ઈચ્છા થાય છે પરંતુ તે પોતાની ગરીબાઈના કારણે હજ કરવા માટે જઈ શકતા નથી તેનું તેમને ખૂબ જ દુઃખ થાય છે આથી તેઓ ધર્મપ્રેમી માણસ છે તેવું કહી શકાય ત્રીજો પ્રશ્ન છે ધાર્મિક વૃત્તિ ધરાવતા માણસોમાં કેવા ગુણો હોવા જોવા મળે છે તો તેનો જવાબ છે ધાર્મિક વૃત્તિ ધરાવતા માણસો હંમેશા અહિંસાના માર્ગે ચાલનારા હંમેશા પરોપકારમાં માનવા વાળા અને કામ ક્રોધ મોહ માયા ને તેજીને કાર્ય કરવા વાળા આવા ગુણો તેની અંદર જોવા મળે છે ચોથો પ્રશ્ન છે શેખ અબ્દુલ્લા ની વાત સાંભળી અલી બેભાન જેવા કેમ થઈ ગયા તો શેખ અબ્દુલ્લા ની વાત સાંભળી અલી બેભાન જેવા થઈ ગયા કારણ કે એ વર્ષમાં કોઈ હજી હજ કબૂલ નહોતી થઈ પરંતુ માત્ર અલી હુસૈનની હજ હજ પર ગયા સિવાય પૂરી થઈ ગઈ હતી આ વાત જાણી અને અલી બેભાન જેવા થઈ ગયા હવે જોઈએ પ્રશ્ન 4 સમાન અર્થ ધરાવતા વાક્યો પાઠમાંથી શોધીને લખો તેમાં પેલું વાક્ય છે બે દેવદૂત ગાયબ થઈ ગયા તો તેનું વાક્ય આવશે બે ફરિસ્તા અદ્રશ્ય થઈ ગયા બીજું છે કશું કર્યા વિના પુણ્ય ના મળે તો તેનું વાક્ય છે શેખ અબ્દુલ્લાએ ભગવાનનો પાડ માન્યો તો તેનું વાક્ય આવશે શેખ અબ્દુલ્લાએ ઊંડો શ્વાસ લીધો અને ખુદાનો આભાર માન્યો ચોથું વાક્ય છે પાડોશીના બાળકો ભૂખ્યા હતા તો તેનો જવાબ આવશે તે બિચારા બાળકોને કેટલાય દિવસોથી ખાવા માટે કંઈ જ મળ્યું ન હતું પાંચમું છે યાત્રા માંડવાળ કરવી તો તેનું વાક્ય છે હજનો વિચાર છોડી દીધો પ્રશ્ન પાંચ જોઈએ કંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને એક ફકરો લખો જુઓ બાળ મિત્રો અહીં કૌશમાં આપણને કેટલાક શબ્દો આપ્યા છે જેમાં છે ખુદા વિચાર હજ પુણ્ય પૈસા સમય ઈચ્છા ખુશાલી શહેર પવિત્ર માણસ અને મુશ્કેલી તો આટલા શબ્દો નો ઉપયોગ કરી અને આપણે એક ફકરો બનાવી અહીં લખવાનો છે તો ચાલો આપણે ફકરો બનાવી અને લખીએ કે અબ્દુલ્લા એક ધર્મ પ્રેમી માણસ હતો જુઓ અહીં તમને જે બ્લુ રંગના અક્ષરો દેખાય છે તે કૌશમાં આપેલા શબ્દો છે તેને જીવનમાં એકવાર પવિત્ર હજની યાત્રા કરી પુણ્ય મેળવવાની ખૂબ જ ઈચ્છા હતી તેથી તે સમયે સમયે પૈસાની બચત કરતો જતો હતો પરંતુ તેને હજ કરવા માટે શહેરમાં જવા માટે ખૂબ જ મુશ્કેલી પડતી હતી પરંતુ ક્યારેક તે મનમાં ને મનમાં વિચારતો અને ખુશાલી મેળવતો હોય તેવું વ્યક્ત કરતો અને ખુદાને યાદ કરતો આવી રીતે કંશમાં આપેલા જે દરેક શબ્દો હતા તેનો આપણે ફકરાની અંદર ઉપયોગ કરી અને એક નાનકડો ફકરો બનાવ્યો છે તમે પણ તમારી જાતે કલ્પના કરી અને બીજા ફકરા પણ બનાવી શકો ચાલો હવે જોઈએ પ્રશ્ન છ નીચેના લંબગોળમાં કેટલાક સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો ભેગા થઈ ગયા છે તો તે શબ્દોની યોગ્ય જોડ લખો તો જુઓ ગોળની અંદર જે લંબગોળમાં આપ્યા છે તેમાં કેટલાક શબ્દો વિરુદ્ધાર્થી છે કેટલાક શબ્દ સમાનાર્થી છે તો આપણે સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો છે તેને જુદા પાડી અને તેને લખવાના છે તો પેલા આપણે સમાનાર્થી શબ્દો લખીએ તો સમાનાર્થી શબ્દમાં છે પેલું નયન તો તેનું સમાનાર્થી થાય આંખ બીજું છે મુશ્કેલી તો તેનું સમાનાર્થી થાય તકલીફ ત્રીજું છે ફૂલ તો સમાનાર્થી થાય પુષ્પ ચોથું છે ફરિસ્તો તેનું સમાનાર્થી થાય દેવદૂત આવી રીતે સમાનાર્થી શબ્દો બનાવ્યા પછી હવે આપણે વિરુદ્ધાર્થી શબ્દો શોધીએ તો પેલું છે અમીર તો તેનું વિરુદ્ધાર્થી થાય ગરીબ બીજું છે દેવ તો તેનું વિરુદ્ધાર્થી થાય દાનવ ત્રીજું છે પાપ તો તેનું વિરુદ્ધાર્થી થાય પુણ્ય અને ચોથું છે જીવન તો તેનું વિરુદ્ધાર્થી થાય મરણ તો આવી રીતે આપણે અંદરથી સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો શોધી અને લખવાના છે આગળ જોઈએ પ્રશ્ન સાત ઉદાહરણ મુજબ તમારા નામના પહેલા અક્ષરથી એક શબ્દ બનાવો તેના છેલ્લા અક્ષર પરથી પણ શબ્દ બનાવો એમ પાંચ શબ્દો બનાવો જો અહીં આપણને શબ્દ બનાવ્યો શરણાઈ તેનો છેલ્લો અક્ષર આવ્યો ઈ તો તેના ઉપરથી શબ્દ બન્યો ઈશાન તેમાં છેલ્લો મૂળાક્ષર આવ્યો ન તો તેના ઉપરથી શબ્દ બનાવ્યો ન મા જ તેમાં મૂળાક્ષર છેલ્લો આવ્યો જ તો તેમના ઉપરથી બનાવ્યો તો આવી તમારે કોઈ પણ પાંચ શબ્દો લઈ અને તેમાં છેલ્લો અક્ષર આવતો હોય તેના ઉપરથી નામ બનાવતા જવાના અને પાંચ પાંચ શબ્દ છે તે લખવાના છે નીચે આપણને એના વાક્ય પણ લખવાના કીધા છે અહીં હું તમને એક નમૂનારૂપ વાક્ય આપું છું દાખલા તરીકે સંજય તો ય ઉપરથી મેં બનાવ્યું યાદ પછી દ ઉપરથી બનાવ્યું દરેક છેલ્લે ક આવ્યો તો ક ઉપરથી બનાવ્યું કા ત છેલ્લે આવ્યો ર તો ર ઉપરથી બનાવ્યું રમ કડા જેમ બાળ મિત્રો આપણે અંતાક્ષરીની અંદર જે છેલ્લો મૂળાક્ષર આવે તેના ઉપરથી ગીત ગાઈએ છીએ તેમ અહીંયા તમારે શબ્દની અંતાક્ષરી છે તે બનાવવાની છે જે મૂળાક્ષર છેલ્લો આવે તેના ઉપરથી તમારે શબ્દ લખવાનો આવી રીતે તમારે પાંચ શબ્દો લખવાના છે તે તમે જાતે પણ લખી શકો અને નીચે જુઓ આપણને સૂચના આપેલી છે કે ઉપરોક્ત શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય બનાવો તો તમે જે પહેલો શબ્દ લખ્યો હોય અથવા તો તમે જે પાંચ શબ્દો લખ્યા છે તેમાંથી કોઈ પણ શબ્દનો ઉપયોગ કરી અને તમે વાક્યો લખી શકો જુઓ અહીંયા મેં એક વાક્ય બનાવ્યું છે કે સંજય સાહેબ તમને દરેકને શાળાના કાગળના રમાકડા બનાવવા માટે યાદ કરે છે આવી રીતે તમે તમને ગમતા હોય તેવા શબ્દો લખી શકો અને તેના ઉપરથી તમારે વાક્ય છે તે અહીં નીચે લખવાનું છે અહીં નમૂના રૂપ મેં એક ઉદાહરણ આપ્યું છે બાકીનું છે તમારે જાતે લખવાનું છે બાળ મિત્રો કદમ ત્રણ અહીં પૂરું થાય છે જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો જોવા બદલ આપનો આભાર